પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ કમિટી તથા હાલોલ તાલુકા શહેર કોંગ્રેસ કમિટી દ્વારા પ્રાંત અધિકારીને પાવાગઢથી માચીનો રોડની બિસ્માર સ્થિતિ અને થયેલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બલ હેરિટેજ સાઇટ પાવાગઢ મુકામે પાવાગઢથી માચીનો રોડ આવેલો છે, જે હમણાં ટૂંકા સમયગાળા પહેલા જ નવો બનાવેલો છે. વધુમાં પાવાગઢ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે, જેથી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હોય કે રાજ્ય સરકાર હોય, જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ અર્થે અને આવતા દર્શનાર્થીઓની સુવિધાને ખર્ચે ખર્ચે છે. પણ હાલની પાવાગઢથી માચીના રસ્તાની નાળાઓની સાઇડની રેલિંગોની નબળી તથા ભયજનક હાલત જોઈ ખરેખર દુઃખની અનુભૂતિ થાય છે. પ્રથમ જ વરસાદ પડ્યો તેટલામાં જ પાવાગઢથી માચીનો રોડ સદંતર ધોવાઈ ગયેલો છે. વધુમાં એક જ જગ્યા પર તો કુવાથી પણ મોટા ભૂવા પડી ગયેલા છે, સાથે ઘણા લાંબા અંતરનો રોડ પણ રેલિંગ સાથે તૂટી ગઈ પડી ગયેલ છે. વરસાદની સિઝન મધ્યમાં પહોંચી છે એટલામાં તો આખો રસ્તો ધોવાઈ ગયેલો છે, જ્યાં ત્યાં ડામ્બરના અને સિમેન્ટ રેતીના થીગડા લગાવવાનું શરૂ કરી દીધું છે. આ રોડ પર આવેલ નાળાઓ પર પણ મોટી તિરાડો પડી ગયેલી છે અને પોપડા ઉખાડતા માત્ર થોડી જાડાઈની કોન્ક્રીટની કામગીરી કરેલી હોય તેમ દેખાય છે. રોડની કામગીરી તદ્દન હલકી કક્ષાની તથા સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોય તેવું જણાઈ આવે છે. સંપૂર્ણ રોડની સ્થિતિ જોતા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ થયેલ હોવાનું સામે આવ્યું છે. પાવાગઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે દરરોજ આવે છે અને રોડની આવી પરિસ્થિતિ, વધુમાં રોડ પણ કેટલીક જગ્યાએ દબાઈ ગયેલો છે, જો આવામાં કઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદારી કોની? આજ રોજ હાલોલ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા માન્ય પ્રાંત સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે પાવાગઢ માચીનો હમણાં જ બનેલો રોડ એટલી બિસ્માર હાલતમાં થઈ ગયો છે, જ્યાં જો ત્યાં મોટા મોટા ભૂવા જેવા ખાડા પડી ગયા છે, વધુમાં રોડ ધોવાઈને જતો રહ્યો છે, વધુમાં કોન્ક્રીટની જે કામગીરી કરી છે તે પણ નાની અને નબળી કરી હોય તેવું જણાઈ આવે છે. અમે જોયું ત્યાં સુધી રોડમાં પણ આ લોકો સીસીની કામગીરીથી ઠીકડા ઢાંકવાનું કામ કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં રોડ ધોવાઈ ગયો છે, ઘણી જગ્યાએ મોટી મોટી તિરાડો પડી ગઈ છે. અમારી માંગ સરકારશ્રી હોય કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હોય, કરોડો રૂપિયાની ગ્રાન્ટ જો પાવાગઢના વિકાસ માટે ખર્ચતી હોય અને જો પાવાગઢની માટીના રોડની આવી બિસ્માર હાલત હોય તો એ આપણા માટે ઘણી દુઃખની વાત છે. તો અમારી માંગ એક જ છે કે સરકારશ્રી દ્વારા, બોર્ડ દ્વારા આ તપાસ કરવામાં આવે કે ખરેખર આ તપાસ શું છે, કે હલકી કામગીરી છે કે મોટો ભ્રષ્ટાચાર છે, અને આ વિષય પર વિજિલન્સ તપાસ ગોઠવી જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય તેમની પણ તપાસ કરવામાં આવે, એ બાબતે અમે આજ રોજ પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ છે. કિરણ ગોહિલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.